કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવારની જાહેરાત થઈ ચૂકી છે. કોંગ્રેસ પાસે ગુજરાત રાજ્યસભાની બે બેઠકો છે. આ બંને બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવારોની જાહેરાત કરી છે. નારણ રાઠવા અને અમી યાજ્ઞિકની જાહેરાત કરવામાં આવી છે. 23 માર્ચે રાજ્યસભાનું મતદાન છે. મહત્વપૂર્ણ બાબત અમે સૌથી પહેલા આપને બતાવી દઈએ કે નારણ રાઠવા કે જે પૂર્વ રેલ રાજ્યમંત્રી હતા અને અમી યાજ્ઞિક કે જેઓ હાલ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા છે અને એક વકીલ તરીકે પણ ફરજ નિભાવી રહ્યા છે. અનેક નામોની ચર્ચા હતી કોંગ્રેસમાં. ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, શામ પિત્રોડા અને લાલજીભાઈ દેસાઈ કે જેઓ પ્રમુખ હતા, જેમના સૌ નામને પાછળ રાખી અને બે સરપ્રાઇઝિંગ નામની જાહેરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. છેલ્લા 2.5 કલાક સુધી ભરતસિંહ સોલંકીના નામ પર અનેક અટકળો આવી રહી હતી, અનેક ચર્ચાઓ થઈ રહી હતી, પરંતુ આખરે જે બે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે તે છે નારણ રાઠવા, અમી યાજ્ઞિક. બંને ઉમેદવારો આવતીકાલે પોતાનું ફોર્મ ભરશે. વિધાનસભાના સચિવની હાજરીમાં તેઓ પોતાનું ફોર્મ ભરશે. અમી યાજ્ઞિક કે જેઓ હાલ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા છે, ખાસ કરીને અમી યાજ્ઞિક કે જે મહિલાઓ માટે અનેક વખત સામે આવ્યા છે, મહિલાઓની અનેક વાતોને લઈને સામે આવતા હોય છે. અને નારણ રાઠવાની વાત કરવામાં આવે તો છોટા ઉદેપુર વિધાનસભા પરથી તેઓ સાંસદ પણ રહી ચૂક્યા છે. વિધાનસભા 2017ની ચૂંટણીમાં તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવાની ટિકિટ માટે પણ તેમણે ખૂબ જ મહેનત કરી હતી. નારણ રાઠવા કે જેઓ પૂર્વ રેલ રાજ્યમંત્રી પણ રહ્યા છે, અમરેલીમાં એક મહિલાના વિવાદમાં પણ તેઓ પહેલા ફસાઈ ચૂક્યા છે. કોંગ્રેસના હાલ તેઓ રાજ્યસભાના ઉમેદવાર તરીકે તેમનું નામ બહાર આવ્યું છે. રાજ્યસભાની ચૂંટણીનો જંગ જાહેર થયો છે. ગુજરાતની કોંગ્રેસ પાસે રહેલી બે ચૂંટણી પર આ જાહેરાત કરવામાં આવી છે. બે બેઠકો પર આ બંને ઉમેદવાર આવતીકાલે ફોર્મ ભરશે. કોંગ્રેસ દ્વારા બંને ઉમેદવારોના નામની જાહેરાત આખરે કરવામાં આવી છે. હાઈકમાન્ડ પર ચર્ચા વિચારણાઓ ચાલી રહી હતી. શક્તિસિંહ ગોહિલ કે જેમણે પોતે જ ચૂંટણી લડવા માટે ઇનકાર કરી દીધો હતો, પરંતુ ભરતસિંહ સોલંકીના નામ પર અનેક અટકળો હતી. ભરતસિંહ સોલંકી છેલ્લી 1.5 કલાક સુધી તેમના નામને લઈ અનેક હોબાળાઓ પણ થયા હતા અને જેમનું નામ બહાર આવે તેવી ચર્ચાઓ હતી, માહિતી પણ હતી, પરંતુ આખરે તમામ નામોને પાછળ છોડી બે એવા નામ કોંગ્રેસે જાહેર કર્યા છે કે જેના કારણે ખૂબ જ આશ્ચર્યનો વિષય બની ગયો છે. નારણ રાઠવા અને અમી યાજ્ઞિક આ બે નામ બહાર આવ્યા છે. કોંગ્રેસના રાજ્યસભાના બંને ઉમેદવાર છે. અમી યાજ્ઞિક કે જેઓ હાલ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા છે, મહિલા પ્રવક્તા તરીકે તેઓ ફરજ બજાવી રહ્યા છે અને સાથે સાથે એક વકીલ પણ છે, ડોક્ટર અમી યાજ્ઞિક. વાત કરવામાં આવે જ્યાં સુધી નારણ રાઠવાની, તો નારણ રાઠવા એ કોંગ્રેસનો ચર્ચામાં રહેલો ચહેરો છે કે જે પૂર્વ રાજ્ય રેલ મંત્રી પણ હતા અને છોટા ઉદેપુર વિધાનસભા બેઠક પરથી તેઓ સાંસદ રહી ચૂક્યા છે. 2017 વિધાનસભા ચૂંટણીમાં તેમનું નામ ખૂબ જ પ્રકાશમાં આવ્યું હતું, કારણ કે વિધાનસભા 2017 છોટા ઉદેપુર બેઠક પર મોહનસિંહ રાઠવા લડી રહ્યા હતા, પરંતુ નારણ રાઠવા કે જે પોતાના જ દીકરા સંગ્રામસિંહ રાઠવા એટલે કે પોતાના પુત્રને અહીં લડાવવા માટે સગા અનેક તેમણે મહેનત પણ કરી હતી. ફોન લાઇન પર સંવાદદાતા નરેન્દ્ર જોડાશે. નરેન્દ્ર, કોંગ્રેસની બે બેઠકો, ગુજરાત રાજ્યસભાની અનેક નામોની અટકળ હતી. ભરતસિંહ સોલંકી, શામ પિત્રોડા, લાલજી દેસાઈ, શક્તિસિંહ ગોહિલ, બધા જ નામને બાજુ પર રાખી નારણ રાઠવા અને અમી યાજ્ઞિકનું નામ બહાર આવ્યું છે. શું કારણ હોઈ શકે આ બે નામ પાછળનું? જી, અનેક નામો પર ચર્ચા થઈ હતી અને આજે કુલ જે 10 કેન્ડિડેટ માટેનું કોંગ્રેસ દ્વારા લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, રાહુલ ગાંધી દ્વારા કહું અનેક નામો પર ચર્ચા કરવામાં આવી હતી. અટકળો જણાવવામાં આવી રહી હતી કે ભરતસિંહ સોલંકી એમની નાદુરસ્ત તબિયતના કારણે તેઓ આગામી સમયમાં લોકસભાની ચૂંટણી નહીં લડે અને તેઓ રાજ્યસભા જશે. અને આ સિવાય દીપક બાબરિયા કે જેઓ પ્રભારી છે, મહામંત્રી પણ છે અને એ સહિતના અનેક નામો પર ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ આખરે મહોર એ નામ પર મારવામાં આવી છે કે જે નામો બંને નામ કમ્બાઈન કરવામાં આવ્યા છે કે એક સામાજિક કારણને ધ્યાનમાં આપવામાં આવ્યું છે અને બીજું ક્વોલિટીને ધ્યાનમાં રાખીને નામ પસંદ કરવામાં આવ્યું છે. આદિવાસી ચહેરો છે નારણ રાઠવા અને
એના કારણે એમને વિધાનસભાની અંદર પણ પ્રોમિસ આપવામાં આવ્યું હતું કોંગ્રેસ દ્વારા કે આગામી સમયમાં તેઓ, કારણ કે એમના દ્વારા વિધાનસભાની ટિકિટ માંગવામાં આવી હતી, એમને આપવામાં ના આવી હતી. મોટા નેતા છે અને આ અગાઉ પણ તેઓ સાંસદ રહી ચુક્યા છે અને એ લોકસભામાંથી રહી ચુક્યા છે અને ફરી એકવાર એમને મોકો આપવામાં આવ્યો છે અને રાજ્યસભામાંથી તેમને સાંસદ બનાવવામાં આવ્યા છે. આ સિવાય અમીબેન નામ છે, જેઓ એક મહિલા ચહેરો છે અને આ સિવાય એક અભ્યાસુ વ્યક્તિત્વ છે અને એના કારણે એમની પસંદગી કરવામાં આવી છે. અનેક નામો પર ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ આ બધે નામોની ચર્ચા કરવા પસંદગી કરવામાં આવી છે. એ માટેનું કારણ બે બાબતો ધ્યાનમાં રાખવામાં આવી છે. પ્રથમ, જ્યારે રાહુલ ગાંધી આવ્યા હતા ત્યારે પણ એમને જણાવ્યું હતું અને જે અગત સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી હતી તે મુજબ પણ જણાવવામાં આવી રહ્યું હતું કે કોંગ્રેસ એક તરફ ક્વોલિટી પર ધ્યાન આપશે અને બીજી તરફ જે સામાજિક ધારાધોરણો અથવા તો સામાજિક જે માળખું છે એની અંદર બંધ વસતા નેતાની પસંદગી કરવામાં આવશે. તો એ બંને બાબતને ધ્યાનમાં રાખીને આ બે નામોની ચર્ચા કરવામાં આવી છે અને એ બંને નામો પર મુહૂર્ત મારવામાં આવી છે. આવતીકાલે બંને નેતાઓ પોતાનું નોમિનેશન કરશે અને ત્યારબાદ તેઓ, કારણ કે આજે ચૂંટણી છે એની અંદર ચાર બેઠકો ખાલી થઈ છે અને બે, જેમાં બે બેઠકો કોંગ્રેસના ફાળે જઈ રહી છે અને બે ભારતીય જનતા પાર્ટીના ફાળે જઈ રહી છે. તો બંને પાર્ટી દ્વારા બે બે નેતાની પસંદગી કરવામાં આવી છે એટલે બિનહરીફ ચૂંટણી જેવું થઈ રહેશે. એટલે બંને નેતાઓનું નામ ફાઇનલ થઈ ચૂક્યું છે કે બંને હવે રાજ્યસભાના કોંગ્રેસના એમપી બની ચૂક્યા છે. જી બિલકુલ નરેન્દ્ર, આભાર.